क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। तो अंगत एवं मानू छे के તમારે બહુ જ સ્ટોક સ્પેસિફિક જવાની જરૂર છે। આજે મારે સવારે બે કે ત્રણ શેર સારા લાગતા હતા। એક તો જીએનએફસી નો શેર હતો કે જે નવી પ્રોડક્ટ એ લોકો ઇન્ટ્રોડ્યુસ કરી છે 85, મને નામ એક્ઝેક્ટલી ટેકનિકલી એનું ખબર નથી, પણ 85% આજે પણ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ। બીજો જે મને સ્ટોક સારો લાગ્યો તો એક ઇન્ડસ ટાવર્સ, કારણ કે જે સેન્ડવેટની ક્રેડિટનો મામલો હતો એમાં સુપ્રીમ કોર્ટ તરફથી બહુ મોટી રાહત મળી હતી અને 3500 કરોડ જેટલી ક્રેડિટ એ લોકોને પોતાને પાછી મળશે, અને એટલે ભારતી પણ ચાલવો જોઈએ સાથે, પણ ભારતી પણ ન ચાલ્યો એટલે આ ત્રણ શેર હતા। અને ચોથો હતો UPL, કે જેણે પોતાનો એક થોડો ઘણો હિસ્સો એક બીજી કંપનીને વેચવા માટે કર્યો અને એનો રાઈટ ઇશ્યુ પણ આવ્યો હતો। પણ આ બધા શેર થોડા ઘણા ચાલ્યા, થોડા ઘણા ન ચાલ્યા, ભારતી તો બિલકુલ ફ્લેટ જ બંધ રહ્યો ચોક્કસ કહી શકાય। આ બધાની વચ્ચે મારું તો માનવું છે કે તમે યુ શુડ ડિપેન્ડ અપોન ઓનલી ધી આઈટી સેક્ટર, કે TCS છે, કોફોર્સ છે, ઓરેકલ ફાઇનાન્સ છે, ઇન્ફોસિસ છે, SCL ટેકનોલોજી છે, આ બધા શહેરોમાં કદાચ થોડું ઘણું તમે ધ્યાન રાખો તો વધારે સારું। બીજા કોઈ બી શહેરમાં ગમે ત્યારે ક્યારે પણ વેચાણ આવે એ આપણને ખબર નથી પડતી।